नमस्ते विद्यार्थी मित्रों, गुजराती विषय में आपणे असाइनमेंट जोईशुं। तमने शाळामांथी असाइनमेंट मळी गयुं छे ने? बधा विद्यार्थी पासे असाइनमेंट हशे ज, तो तमारे असाइनमेंटमां लखवानुं छे। आपणे 1-5 एकमनो अभ्यास कर्यो छे गुजराती विषयमां, तो आ असाइनमेंटमां 1-5 मिनिटमां आवता वैकल्पिक प्रश्नोनो सॉल्यूशन એટલે કે એનું પુનરાવર્તન આપણે આ અસાઇનમેન્ટમાં કરવાનું છે। તો ચાલો બધા વિદ્યાર્થી પોતાની પાસે અસાઇનમેન્ટ ખોલશે। પાન નંબર 1 ઉપર વિષય ગુજરાતી, તમને અભ્યાસક્રમ આપેલો છે પાઠ અને કાવ્ય એકમ 1-7 તમારે આ અસાઇનમેન્ટમાં આપેલું છે। સાચો વિકલ્પ પસંદ કરી અને તેનો જવાબ ચોરસ બોક્સમાં લખવાનું છે। પાઠની આપણે સમજૂતી મેળવી લીધી છે 1-5 પાઠમાં, એટલે કે આપણને જવાબ મેળવવામાં સરળતા રહેશે। પહેલો પ્રશ્ન છે કે કવિ ગંગા જમનાના નીર શા માટે મંગાવે છે? કવિ ગંગા જમનાના નીર શા માટે મંગાવે છે? તો આપણે કવિતા ભણ્યા હતા ને, તો કે ચોકમાં છાંટવા, પવિત્ર પાણી પીવા, ભગવાનના સ્નાન માટે કે ભગવાનના પગ પખાળવા। તો ગંગા જમનાના નીર પાણી શા માટે મંગાવવાના હતા? કોણ પધારવાનું હતું? વાહલા શ્રી કૃષ્ણ। કોણ પધારવાનું હતું? વાહલા શ્રી કૃષ્ણ, એમના માટે આ લાલીલા વાંસનો મંડપ રચાવવાનો છે। જે ચોક છે એ મોતીડે પૂરાવવાના છે, એમના માટે સોહાગણ જે સ્ત્રીઓ છે મંગળ ગીતો ગાશે અને એમની વધામણી કરશે। એમના પગ પખાણવા માટે ક્યાંથી નીર મંગાવવામાં આવ્યા? ગંગા જમનાના ક્યાંથી નીર મંગાવવામાં આવ્યા? ગંગા જમનાના, તો જવાબમાં આપણે શું લખશું કે ભગવાનના પગ પખાણવા। કોના? ભગવાન એટલે કોણ? શ્રી કૃષ્ણ। કોના પગ પખાણવા? શ્રી કૃષ્ણ પગ પખાણવા, પખાળવા એટલે ધોવા। ક્યાંથી નીર મંગાવીશું? ગંગા જમનાના। સરસ, તો આપણે જવાબમાં શું લખીશું? ડી લખીશું। શું લખીશું? ડી। બીજા વિકલ્પમાં જોઈએ આપણે, કવિ કેવા વાંસ વઢાવવાનું કહે છે? તો કે ઊંચા, બીમાં સૂકા, સીમાં લીલા કે ડી આલા લીલા। કેવા વાંસ વઢાવવાનું કહે છે? આલા લીલા, આલા લીલા વાંસળી વઢાવું, તરિયા તોરણ બારી બંધાવું। તો કેવા વાંસ વઢાવવાનું કહે છે? આલા લીલા। જવાબમાં શું આવશે? ડી આવશે। નીચેનામાંથી તોરણમાં કયા વૃક્ષના પાનનો સમાવેશ થયો નથી? નીચેનામાંથી તરિયા તોરણમાં કયા વૃક્ષના પાનનો સમાવેશ થયો નથી? તો 3 વૃક્ષ હતા, આસોપાલો, આંબો અને નાળિયેરી। 3 વૃક્ષથી તરિયા તોરણ ક્યાં બંધાવવાના હતા? બારીએ બંધાવવાના હતા। ક્યાં બંધાવવાના હતા? બારીએ। તો કે કયા વૃક્ષનો સમાવેશ થયો નથી? તો આસોપાલવા આવી ગયું, આંબો આવી ગયું અને નાળિયેર। તો ડી, કેળના વૃક્ષનો સમાવેશ થતો નથી। નંબર 4, સખી ચોક શાનાથી પૂરવા કહે છે? એમાં મોતીડાથી, પાંદડાથી, વાંસથી કે રંગથી? તો મોતીડે ચોક પૂરાવો, તેનાથી ચોક પૂરાવવાનો છે મોતીડે। તો જવાબમાં આપણે શું લખીશું? એ, વેરી ગુડ। નંબર 5, પરીક્ષા પાઠમાં વિદ્યાધિકારી એટલે શું? આપણે પરીક્ષા પાઠ ભણ્યા ને, મહાદેવ અને તેના મિત્રો, શાળામાં શિષ્યવૃત્તિની પરીક્ષા હતી, મહાદેવ હોશિયાર વિદ્યાર્થી છે, શાળાએ જઈ રહ્યા હતા વિદ્યાર્થીઓ,
ત્યારે ખેતરમાં એ ગાયને ચરતી જોઈ અને એ લોકોએ શું કર્યું, એ એમની નજર થંભી ગઈ અને મહાદેવના મિત્રોને કહે છે કે તમે તમારે હેંતા થાવ, હું આ ગાયને હંકારીને આવું છું. અને મહાદેવ છે એ પરીક્ષામાં મોડો પડે છે અને એના શિક્ષક કહે છે કેમ મોડો પડ્યો, તો કહે છે ગાયને હાંકવા કયો અને આંખમાં આંસુની બદલે માનવતાની શરવાણી દેખાય છે. એટલે કે પાઠમાં વિદ્યાધિકારી એટલે શું, તો કે શિક્ષણના અધિકારી, વિદ્યાના અધિકારી, પંડિત કે સરકારી અધિકારી. તો વિદ્યાધિકારી એટલે શિક્ષણના અધિકારી, શું થાય, શિક્ષણના અધિકારી. નંબર 6, પેપર લઈને મંડી પડ્યો. મહાદેવ વિશે તમે શું વિચારે છો, પરીક્ષા હતી તો મહાદેવ પેપર લઈને મંડી પડ્યો કે પેપર લઈને ગપ્પા મારવા લાગ્યો, કોઈનામાંથી જોઈને લખવા લાગ્યો, તેને ઘણું આવડતું હશે કે ચોપડીમાંથી જોઈને લખવા લાગ્યો. પેપર લઈને મંડી પડ્યો શબ્દનો અર્થ તમે શું કહેશો, તો જે મહાદેવ છે એને ઘણું આવડતું હશે. તો શું આવશે જવાબમાં, શી, આપણે શું લખીશું, શી. સરસ. આગળ, પરીક્ષા પાઠની શરૂઆતમાં લેખકે કઈ ઋતુનું વર્ણન કર્યું છે. પાઠની સમજૂતીમાં આપણે જોયું હતું ને કે વસંત ઋતુનો વાયરો, તો કે શરદ ઋતુ, વસંત, પાનખર કે વર્ષા. તો પરીક્ષા પાઠની શરૂઆતમાં વસંત ઋતુની વાત કરવામાં આવી હતી. મહાદેવે પોતાનું દફતર કોને આપ્યું, તો કે શંકરને, નારજી કાકાને, કુશાલમાંને કે માસીને. તો મહાદેવે તેનું દફતર તેના મિત્ર શંકાને આપ્યું હતું. શંકર તેનું નામ છે પણ બધા મિત્રો તેને શંકાના નામથી ઓળખે છે. તો જવાબમાં શું આવશે, એ. સરસ. મહાદેવના કાકાનો સ્વભાવ કેવો હતો, મહાદેવના કાકા ખારીલા હતા. કેવા હતા, ખારીલા, ઈર્ષાળુ હતો ને એમનો સ્વભાવ. તો જવાબમાં શું લખશું આપણે, બી લખીશું. શું લખીશું, બી. મહાદેવનો ચહેરો સાનાથી ખડાયેલો હતો. જ્યારે એ શાળામાં પહોંચ્યો, દસમા વિદ્યાર્થી તરીકે શિક્ષકે તેને ઇન્સ્પેક્ટર સાહેબ સામે ઊભો કર્યો. તો એનો ચહેરો સેનાથી ખડાયેલો હતો, તો કે ધૂળથી, આંસુથી, કીચડથી કે પાપથી. સેનાથી ખડાયેલો હતો, આંસુથી. વેરી ગુડ. તો જવાબમાં આપણે શું લખીશું, બી. શિષ્યવૃત્તિની પરીક્ષામાં કેટલા વિદ્યાર્થીઓ બેઠા હતા, તો કે 8, 10, 12 કે 6. તો શિક્ષકે એને દસમા વિદ્યાર્થી તરીકે ઊભો કર્યો હતો ને, કોને, મહાદેવને. તો પરીક્ષામાં કેટલા વિદ્યાર્થી બેઠા હતા, 10. તો જવાબમાં આપણે શું લખીશું, બી. હવે આપણે આગળ જોઈએ. મનુબહેન ગાંધીજીના શું થતા હતા, મનુબહેન ગાંધીજીના, તો કે પુત્રી, પૌત્રી, દોહિત્રી કે ભત્રીજી. તો મનુબહેન ગાંધીજીના પૌત્રી, એમના પિતરાઈભાઈ જસવંતભાઈની પુત્રી ની પૌત્રી થતી હતી. તો આપણે જવાબમાં શું લખીશું, બી. વેરી ગુડ. ગાંધીજીને કયા વાઇસરોયને મળવા દિલ્હી જવાનું હતું, 19 માર્ચ હતી. ગાંધીજીને કયા વાઇસરોયને મળવા જવાનું થયું, લોર્ડ માઉન્ટબેટન. કોને મળવા જવાનું થયું, લોર્ડ માઉન્ટબેટન. જવાબમાં શું આવશે, ટી. સરસ. પરિગ્રહ એટલે શું, બે ખાનાનો પરિગ્રહ આપણે જોયો ને કે પાપના નિવારણ માટેનું તપ, હિંસા ન કરવી, સંગ્રહ કરવાનું માનસિક વલણ કે સગવડોનો ઉપયોગ કરવો. પરિગ્રહનો અર્થ થાય છે પાપના નિવારણ માટેનું તપ. આપણે કોઈ પાપ કર્યું હોય, કોઈ ગુનો કર્યો હોય, પ્રાશ્ચિત કરવો હોય, તેને પરિગ્રહ કહેવાય. શું કહેવાય, પરિગ્રહ. જવાબમાં આપણે શું લખીશું, એ.
गांधीजीए मुसाफरी माटे कया वाहनों इनकार कर्यो? कया वाहनों इनकार कर्यो तो? तो के मोटर गाड़ीनो, आग गाड़ीनो, विमाननो के सलूननो? तो गांधीजी एवं मानता हता हिंसा कि जे वाहन में मारा करोड़ों लोको मुसाफरी न करी सके एमा हूँ मुसाफरी करी सकूँ नहीं, ये तो मारा माटे हिंसा गणाय। तो अहिंसावादी हता। तो गांधीजीए मुसाफरी माटे विमाननो इनकार कर्यो। एम के विमान हूँ राखूँ तो एनी पाछळ केटलो खर्च थाय ए तमे विचारो छो? गरमीना दिवसोमां बापूजी बपोरनुं भोजन केटला वागे लेता? आपणे पाठमां भण्या छे કે ગરમીના દિવસોમાં બાપુજી બપોરનું ભોજન 10 વાગે લેતા, કેટલા વાગે લેતા? 10 વાગે। આકાશ હવે ઉતરશે એ શબ્દોનો શું અર્થ થાય? આકાશ હવે ઉતરશે એ આકાશ નીચું દેખાશે, વરસાદ વરસશે, દિવસ આથમશે કે ધરતીને આકાશ મળશે? તો વરસાદ વરસશે। आकाश हवे उतरशे नो अर्थ शुं थाय छे के वरसाद हवे वरसशे। वाछटनी सी असर थशे? वाछटनी सी असर थशे? तो के पाकने पाणी मळशे, दरियो छलकाशे, वस्तुओ भींजाशे के ढाबा परथी पाणी पड़वा लागशे। वाछटथी वस्तुओ भींजाशे, शुं भींजाशे? वस्तुओ। तो जवाबमां शुं लखशुं आपणे? सी लखीशुं। वेरी गुड। वरसाद साथे अत्यंत नजीकनो संबंध कोने छे? तो वरसाद साथनो अत्यंत नजीकनो संबंध गायने, मोरने, चकलीने के गामने? तो मोरने, मोर टेहूक टेहूक करी अने वरसादने साद करे छे। लीलाश कोना आवाथी मैदानमां आवशे? तो लीलाश वरसादना आवाथी मैदानमां आवशे। कोना आवाथी? વરસાદના આવવાથી મેદાનમાં આવશે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે 1 થી 20 વિકલ્પ 1 થી 5 એકમમાંથી જ ચલાવી દીધા છે, કેમ કે આપણે પાઠની સમજૂતી મેળવી લીધી છે વિડીયોમાં, તો એના જવાબ આપણને સરળતાથી મળી રહેશે। હવે આપણે આગળ જોઈશું। આગળ પાન નંબર 3 ઉપર નીચેની ખાલી જગ્યા પૂરો, આજે ખાલી જગ્યા આપી છે તેના જવાબ આપણે લખવાના છે। વાંસમાંથી બાલાજી માટે ખાલી જગ્યા બનાવવાનો છે। બાલાજી માટે શું બનાવવાનું છે? મંડપ। શું બનાવવાનું છે? મંડપ। વેરી ગુડ। ઇન્સ્પેક્ટરે મહાદેવને પેપર આપવા માટે કોને હુકમ કર્યો? શિક્ષકને। તો જવાબમાં આપણે શું લખીશું? શિક્ષક। મહાદેવે મિત્રોને ખાલી જગ્યા આપવાની વાત મંજૂર રાખી। શું આપવાની? ઉજાણી। કીધું હતું ને કે જો પ્રથમ આવીશ તો 15 રૂપિયા, બીજો આવીશ તો 10 રૂપિયા અને ત્રીજો આવીશ તો 5 રૂપિયા। લેખિકાએ ખાલી જગ્યાને હિન્દુસ્તાનના પિતા કહ્યા? લેખિકાએ કોને હિન્દુસ્તાનના પિતા કહ્યા? ગાંધીજીને। સરસ। મનુબહેને બે ખાનાવાળો ખાલી જગ્યા પસંદ કર્યો। બે ખાનાવાળો ડબ્બો શા માટે પસંદ કર્યો? કેમ કે દરેક સ્થળે સ્થળે એમના દર્શન કરવા લોકોની ભીડ જામશે, ફંડ ઉઘરાવવો પડશે, એટલે કે એમને ઘણી મુશ્કેલી પડશે। રાનમાં ક્યાંક ખાલી જગ્યા ગાજે છે? શું ગાજે છે રાનમાં? ચોમાસું। સરસ। ચોમાસું આવતા જ મેદાનમાં ખાલી જગ્યા રેલાશે। ચોમાસું આવતા જ મેદાનમાં લીલાશ રેલાશે। શું રેલાશે? લીલાશ। આગળ ખાલી જગ્યા જોઈ, નંબર 8, 9, 10, 11 આ 4 જે ખાલી જગ્યા છે એ એકમ આપણે ચલાવ્યો નથી। તો હવે આપણે ખાલી જગ્યા નંબર 12 જોઈએ। દોરડા પર ચાલતા નટના હાથમાં શું છે? આપણે પહેલાં યુનિટ ચિત્રપાઠમાં જોયું હતું ને કે દોરડા પર ચાલતા નટના હાથમાં લાકડી છે। વસંતનું વાયરો ખાલી જગ્યા ઉપરનું સોનું સાંભળવા માંડ્યું, તો
શેના ઉપરનું? મોલ ઉપરનું. શેની ઉપરનું? મોલ ઉપરનું. પક્ષીઓનું ટોળું ખલગાની પાછળ દોડ્યું, કોની પાછળ? વાયરાની. આડે દિવસે દોડે ને ખલગ્યા એ દો ઘોડું નહીં દોડે. આડે દિવસે દોડે અને દશેરાએ ઘોડું ન દોડે. ખરા સમયે ઉપયોગમાં ન આવવું એ કહેવત છે. ધનશંકરના માસા ખલગ્યાના હેડ ક્લાર્ક છે. ક્યાંના? વિદ્યાધિકારીના. ક્યાંના હેડ ક્લાર્ક છે? વિદ્યાધિકારીના. મહાદેવ શાળાએ પહોંચ્યો ત્યારે ખાલી જગ્યાની પરીક્ષા શરૂ થઈ ચૂકી હતી. તેની પરીક્ષા શાળામાં ઇન્સ્પેક્ટર સાહેબ કેમ આવ્યા હતા? તો શિષ્યવૃત્તિની પરીક્ષા લેવા માટે. મહાદેવના આંસુ ખાલીગ્યામાં ફેરવાઈ ગયા. શેમાં ફેરવાઈ ગયા? આનંદમાં ફેરવાઈ ગયા. 20 નંબરની ખાલીગ્યા જોઈએ. સખી જમના ના નીર, ગંગા જમનાના નીર શ્રી કૃષ્ણના ખાલીગ્યા પખાડવા માટે મંગાવે છે. શું પખાડવા? ચરણ, પગ ધોવા માટે. સખી આજની ખાલી જગ્યા રળિયામણી. સખી આજની ઘડી રળિયામણી. સખી ખાલીગ્યા ગીતો ગાવા માટે સખીઓને નિમંત્રણ આપે છે. કેવા ગીતો? મંગળ ગીતો. કેવા ગીતો ગાવા માટે? મંગળ ગીતો ગાવા માટે. કોને મંગળ ગીતો ગાવા કહે છે? સૌભાગ્યવતી સ્ત્રીઓને, જેનો પતિ હયાત છે તે સ્ત્રી. એને શું કહેવાય? સૌભાગ્યવતી. સોહાગણ કહેવાય. કેવી કહેવાય? સોહાગણ. આગળ જોઈશું આપણે. જોડકા જોડો. કે જે જોડકા અને કોણ બોલે છે, કોને કહે છે, એ આપણે પછીના વિડીયોમાં જોઈશું. અત્યારે આપણે પ્રશ્નોના જવાબ એક વાક્યમાં જોઈ લઈએ. ચિત્ર પાઠમાં મદારી શું વગાડે છે? મેળા ચિત્રમાં આપણે જોયું હતું ને, તો જવાબમાં લખીશું, ચિત્ર પાઠમાં મદારી ડુગડુગી વગાડે છે. પ્રશ્ન 2, ચિત્રપાઠમાં કેટલા બાળકો રમકડા ખરીદી રહ્યા છે? ચિત્રપાઠ શેનું હતું? મેળાનું. કેટલા બાળકો રમકડા ખરીદી રહ્યા છે? તો 2 બાળકો. જવાબ લખીશું કે ચિત્રપાઠમાં 2 બાળકો રમકડા ખરીદી રહ્યા છે. મેળામાં કેટલી દુકાનો દેખાય છે? તમારી સાથે તમારી ચોપડી પણ રાખવાની છે. તો મેળામાં 3 દુકાનો દેખાય છે. કેટલી દુકાનો? 3. તો આપણે જવાબમાં લખીશું કે મેળામાં 3 દુકાનો દેખાય છે. વાલાજી માટે શાનો મંડપ બનાવવામાં આવી રહ્યો છે? વાલાજી માટે શાનો મંડપ બનાવવામાં આવી રહ્યો છે? તો કેવા વાંસનો? આલા લીલા વાંસનો. આલા લીલાનો અર્થ આપણે શું લખ્યો છે? થોડા લીલા અને થોડા સૂકા. તો વાલાજી માટે આલા લીલા વાંસનો મંડપ બનાવવામાં આવી રહ્યો છે. આગળ છે, તળિયા તોરણમાં કયા કયા વૃક્ષોના પાંદડા હોય છે? કોણ કહેશે મને? આસોપાલવ. વેરી ગુડ. પછી નારિયેળ. સરસ. અને આંબો. તો આપણે જવાબમાં લખીશું કે તળિયા તોરણમાં આસોપાલવ, આંબો, નારિયેરી જેવા વૃક્ષોનો પાંદડા હોય છે. આગળનો પ્રશ્ન છે, ગોપીને સૌથી વધારે વહાલું કોણ છે? ગોપીને સૌથી વધારે વહાલું કોણ છે? શ્રી કૃષ્ણ. કોણ વહાલા છે? શ્રી કૃષ્ણ. જવાબમાં શું લખીશું? ગોપીને સૌથી વધારે વહાલું શ્રી કૃષ્ણ છે. ગોપીની આજની ઘડી રળિયામણી શા માટે લાગે છે? તો કોણ પધારવાનું છે? વાલાજી પધારવાના છે. એના શુભ સમાચાર મળ્યા છે તેથી ગોપીને આજની ઘડી રળિયામણી લાગે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 1 થી 7 પ્રશ્નોના જવાબ જોયા. આપણે એકમ તો ચલાવી દીધા છે, તો ગૃહ કાર્યમાં તમારે નંબર 8, 9, 10, 11, 12, 13, 14
पंदर सोल सत्तर अठार એટલે કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર નંબર આઠથી લઈ અને અઢાર સુધીના જવાબો તમારે લખવાના છે. બધા જ વિદ્યાર્થી મિત્રોએ બોલપેનથી લખવાનું છે. વાદળી બોલપેનથી તમારે પ્રશ્નના જવાબ લખવાના છે. તમારું અસાઇનમેન્ટ ગંદુ ન થાય એટલે કે તમારે વ્હાઇટનરનો ઉપયોગ ન કરવો પડે એનું તમે ખાસ ધ્યાન રાખજો. કેમ કે આપણે તો મોટા વિદ્યાર્થી છે, આપણું લખાણ સ્પષ્ટ સુંદર અને વ્યવસ્થિત હોવું જોઈએ ને. હં, આપણે આપણા મિત્રોને આપણી નોટબુક આપીએ, આપણું અસાઇનમેન્ટ આપીએ તો એને પણ લાગવું જોઈએ કે ના ખરેખર સુંદર અને વ્યવસ્થિત લખાણ લખ્યું છે. તો ગૃહકાર્યમાં આપણે શું જોયું? પ્રશ્ન નંબર આઠથી અઢાર સુધીના જવાબો તમારે જાતે લખવાના છે. તો આજે આપણે અસાઇનમેન્ટમાં શું કર્યું? એકથી વીસ વિકલ્પો અને ખાલી જગ્યા જોઈ, એક વાક્યમાં પ્રશ્નોના જવાબ. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આટલું અસાઇનમેન્ટમાં લખવાનું છે, બોલપેનથી જ લખવાનું છે અને તમારે ખોટું ના પડે એનું ધ્યાન રાખવાનું છે. તો લખી દઈશું ને, ગૃહકાર્ય પણ તમારે કરવાનું જ છે.